हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीडी एजुकेशन। आज ना वीडियो नी अंदर आपणे जोईशुं सामयिक मूल्यांकन कसोटी ऑक्टोबर 2020 धोरण 4 विषय पर्यावरण एटले के आसपास, जेना कुल गुण छे 25। प्रश्न पहेलो, नीचेना प्रश्नोना जवाब टूंकमां लखो। 1. रेलवे स्टेशन पर कई कई सुविधाओ होय छे? हुं अत्यारे तमने डायरेक्ट जवाब ज आपीश, અને નીચે છે જવાબો લખેલા જ છે પીડીએફની અંદર, તે હું તમને પાછા રિપીટ એટલે કે રીડ કરીને બતાવીશ। જવાબ: રેલવે સ્ટેશન પર ટિકિટ વિશેની માહિતી, બેસવા વિશેની સુવિધા, નાસ્તાની સુવિધા, ટ્રેન વિશેની માહિતી, એક બાજુથી બીજી બાજુ જવાની સુવિધા વગેરે હોય છે। 2. સ્ટેશનના પાટા હોય ત્યાં સડક માર્ગ પર ફાટક શા માટે બનાવવામાં આવે છે? ઉત્તર: સ્ટેશનના પાટા હોય ત્યાં સડક માર્ગ પર ફાટક બાંધવામાં આવે છે કારણ કે ત્યાં કોઈ અકસ્માત ન થાય તે માટે। 3. વાપીથી અમદાવાદ જતી ટ્રેનમાં રસ્તામાં વચ્ચે આવતા શહેરોને ક્રમમાં ગોઠવો, તો સૌથી પહેલાં આવશે વલસાડ, બીજું આવશે નવસારી, ત્રીજું આવશે સુરત, ચોથું આવશે વડોદરા। 4. રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા કઈ સુવિધા હોય છે? જવાબ: રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીઓની સુવિધા હોય છે। પ્રશ્ન 2. નીચે આપેલ રેલવે સમયપત્રકનું અવલોકન કરી નીચેના જવાબો આપો। પ્રશ્ન 1. ટ્રેનનું નામ શું છે? તો જવાબ આવશે સુવર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ। 2. ટ્રેનને અમદાવાદથી રેલવે સ્ટેશનથી આબુ રોડ પહોંચવા માટે કેટલો સમય લાગે છે? તો મેં અહીંયા તમને દાખલો કરીને નથી આપ્યો, ડાયરેક્ટ મેં તમને જવાબ જ આપ્યો છે। તે આવશે 2.58 સમય લીધો, એટલે કે 2 કલાક ને 58 મિનિટ તેનો સમય થાય છે। 3. અજમેરથી ન્યૂ દિલ્હીનું અંતર કેટલા કિલોમીટર છે? ઉત્તર: અજમેરથી ન્યૂ દિલ્હીનું અંતર 441 કિલોમીટર છે। 4. ટ્રેનને સૌથી વધારે રોકાણ કયા સ્ટેશન પર કર્યું? જવાબ: ટ્રેને સૌથી વધારે રોકાણ જયપુર જંકશન સ્ટેશન પર કર્યું। 5. ટ્રેનને કયા બે સ્ટેશન વચ્ચે સૌથી વધારે સમય લાગે છે? જવાબ: આબુ રોડ અને અજમેર રોડ વચ્ચે વધારે સમય લાગે છે। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1. તમારા કુટુંબમાં સભ્ય સંખ્યા ફેરફાર થઈ શકે એવા 4 કારણો જણાવો। ઉત્તર: અમારા ઘરમાં 1. અમારા કુટુંબમાં નવા વ્યક્તિનું આવવું, 2. અમારા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થવું, 3. અમારા પરિવારમાં કોઈ પ્રાણીને ઘરના સદસ્ય તરીકે લેવું, 4. અમારા પરિવારમાંથી અમુક વ્યક્તિ ઘર છોડીને જઈ। 3. પ્રશ્ન 2. તમારા કુટુંબમાં છેલ્લે લગ્ન થયા હોય તેમાં વર અને કન્યા બીજા બધાથી કઈ રીતે અલગ પડતા હોય તે જણાવો। અમારા કુટુંબમાં છેલ્લે લગ્ન થયા હોય તેમાં વર અને કન્યા બધા કરતા નાના પડે છે, છતાં તેઓ તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય તેવો જોતા હોય છે। 3. ધારો કે તમારા પિતાને નોકરી કે ધંધાના કારણે બહાર રહેવાનું જવાનું થાય તો તમારા ઘરમાં શું બદલાવ આવે? જવાબ: અમારા ઘરમાંથી મારા પપ્પાને નોકરીમાંથી બહાર જવું પડે તો અમારા ઘરની બધી જવાબદારી મમ્મીના ખંભે આવી જાય। ઘરને સાચવવું, બાળકોને સાચવવા, ઘરનું ધ્યાન રાખવું, તે અથવા તો વગેરે। પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. પહેલાના સમયમાં છોકરીઓને કબડ્ડીની રમતથી શા માટે દૂર રાખતા? કારણ કે પહેલાના સમયમાં છોકરીઓને કબડ્ડીની રમતમાં જે ડ્રેસ છે તે પરફેક્ટ એટલે કે સારો ન હતો તેટલા માટે, અને તેના સામે છોકરાઓ રમતા હતા એટલા માટે। 2. લંગડીની રમતમાં તમે દાવ લેવાનું પસંદ કરશો કે દોડવાનું, શા માટે? ઉત્તર: લંગડીની રમતમાં હું દોડવાનું પસંદ કરીશ કારણ કે લંગડીના દાવમાં દોડવા માટે કોઈ પણ પ્રકારના થાકની જરૂર પડતી નથી, જ્યારે લંગડી એટલે કે દાવ ભરાવવા માટે તેમાં આપણે થાક મહેસૂસ કરીએ છીએ। 3. તમારી શાળામાં રમતમાં કુશળ હોય તેવા કોઈ એક ખેલાડીનું નામ અને તે કઈ રમતમાં કુશળ છે તે જણાવો। આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો હોય છે કારણ કે આ પ્રશ્નનો જવાબ મારી પાસે ન હોય એટલા માટે। પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
એક, ત્રણ સુગંધી ફૂલોના નામ અને તેના ઉપયોગો લખો. પહેલું, ગુલાબ, તો તે કેનું છે? તો કે પ્રેમનું પ્રતીક છે. બે, કમળ, તો કમળ છે શું છે? ભગવાન વિષ્ણુને ચડે છે. ત્રણ, મોગળો, તો તેની વેણી બનાવવામાં આવે છે. બે, પ્રશ્ન બે, ગુલાબની કળીમાંથી ફૂલ થતા અંદાજે કેટલા દિવસ લાગે છે? જવાબ, ગુલાબની કળીમાંથી ફૂલ બનતા અંદાજે 7 દિવસ લાગે છે. ત્રણ, પીળા કલરના બે ફૂલોના નામ લખો. જવાબ, પીળા કલરના બે ફૂલો કરેણના ફૂલ અને ગલગોટો છે. અહીંયા જવાબ પણ આપેલા છે, જવાબ હું તમને એકવાર રીડ કરીને બતાવી દઉં. પહેલું, પ્રશ્ન પહેલાનો પહેલો, રેલવે સ્ટેશન પર ટિકિટ વિશે માહિતી, બેસવાની સુવિધા, નાસ્તાની સુવિધા, ટ્રેન વિશેની માહિતી અને બાજુ એક બાજુથી બીજી બાજુ જવાની સુવિધા વગેરે હોય છે. પ્રશ્ન બીજો, ટ્રેનના પાટા હોય ત્યાં સડક પર ફાટક બાંધવામાં આવે છે કારણ કે ત્યાં કોઈ અકસ્માત ન થઈ જાય તે માટે. ત્રણ, વલસાડ, નવસારી, સુરત, વડોદરા. ચાર, રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીઓ બનાવેલી હોય છે. પ્રશ્ન બીજાના જવાબ, પહેલું, સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ. બીજું, ટ્રેનને અમદાવાદ રેલવે સ્ટેશનથી આબુ રોડ પહોંચવા માટે 2.58 સમય લીધો હતો, એટલે કે 2:58. ત્રણ, અજમેરથી ન્યૂ દિલ્હીનું અંતર 441 કિલોમીટર છે. ચાર, ટ્રેનને સૌથી વધારે રોકાણ જયપુરમાં થાય છે. પાંચ, ટ્રેનને આબુ રોડ અને અજમેર વચ્ચે વધારે સમય લીધો. પ્રશ્ન ત્રણ નો પેલો, એક, અમારા કુટુંબમાં નવા વ્યક્તિનું આવવું. બે, અમારા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થવું. ત્રણ, અમારા પરિવારમાં કોઈ પ્રાણીને ઘરના સભ્ય તરીકે લઈ આવવું. ચાર, અમારા પરિવારમાંથી અમુક વ્યક્તિને ઘર છોડીને જવું. બે, અમારા કુટુંબમાં છેલ્લે લગ્ન થયા હોય તેમાં વર અને વધુ સૌથી અલગ લાગે છે કારણ કે તેઓ ઘરના સૌથી નાના છે, તેના લગ્નની અંદર કોઈ પણ પ્રકારની ખામી ન હોય તેટલા માટે. ત્રણ, અમારા ઘરમાંથી અમારા પપ્પાને નોકરીમાંથી બહાર જવું પડે તો ઘરની બહાર બધી જવાબદારી મમ્મીના ખંભે આવી જાય, ઘર સાચવવું, બાળકોને સાચવવા વગેરે. પ્રશ્ન ચારનો પહેલો, એક, કારણ કે જ્યારે કબડ્ડી રમતમાં છોકરાઓને રાખવામાં આવે તો તેના હાથ પગ તૂટે અને લાગે ત્યારે પણ વાંધો ન આવતો, પણ છોકરીઓને અંગે તેના વસ્ત્રો તેના કબડ્ડીઓ માટે જ પહેરવેશના હતા તે કારણે. બે, લંગડીની રમતમાં હું દોડવાનું પસંદ કરીશ કારણ કે લંગડીમાં દોડવામાં કંઈ વાંધો આવતો નથી, પણ જ્યારે કોઈ વ્યક્તિ દાવ દે છે તેને એક પગે ઊંચો કરીને ચાલે તો તે થાકી જાય છે તે માટે. પ્રશ્ન ત્રીજાનો જવાબ તમારે લખવાનો છે. પ્રશ્ન પાંચ, પહેલું, તેનો પેલો, ગુલાબ, તો તે પ્રેમનું પ્રતીક છે. બે, કમળ, તો ભગવાન વિષ્ણુને ચડે છે. ત્રણ, મોગરો, તો વેણી બનાવવા માટે ઉપયોગી છે. પ્રશ્ન બીજો, ગુલાબની કળીમાંથી ફૂલ થતા 7 દિવસ લાગે છે, અહીંયા ભૂલ છે, 7 દિવસ લાગે છે. ત્રણ, પીળા કલરના, તો એક કરેણ, પીળા કલરના કરેણના ફૂલ. બે, ગલગોટો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.